नमस्कार विद्यार्थी मित्रों, घरशाला बुनियादी शिक्षण विभाग संचालित YouTube चैनल में हूँ धारा जोशी आपनु फरी स्वागत करू छु। गणित गम्मत धोरण चार प्रकरण बे लांबु अने टूंकु भाग बे। मित्रों, भाग एक में आपणे ऊंचाई विषय माहिती मेळवी, आ उपरांत अंतरना नाना मोटा एकमो विषे पण माहिती मेळवी, जेवा के सेंटीमीटर, मीटर, किलोमीटर, आना विषे पण आपणे समझ मेळवी। आजे प्रकरण बे लांबु अने टूंकु भाग बे मा आपणे केटलाक चित्रोना आधारे प्रश्नोना जवाब आपीशुं। तो चालो मित्रों, आगळनो अभ्यास शुरू करिए। विद्यार्थी मित्रों, तमे अहीं स्क्रीन पर जोई शको छो, अहीं आंतर शाळा रमतोत्सव विषे वात करवामां आवी छे, जेमां दौड़नी वात करवामां आवी छे। दौड़ अथवा एने आपणे रेस कहेता होईए छीए। छोकरीओ माटेनी 100 मीटर दौड़नी आयोजन छे, जेमां अरुधंती नामनी जे छोकरी छे ए अंतिम रेखाथी नजीक छे, एटले के अंतिम रेखाथी मात्र 6 मीटर ज दूर छे, ज्यारे अरुधंतीनी पाछळ रेहाना छे અને રેહાનાની પાછળ ઉમા અને કવિતા છે। તમે ચિત્રમાં જોઈ શકો છો કે અંતિમ રેખા છે એથી સૌથી નજીક પહેલાં અરુધંતી છે, અરુધંતીથી પાછળ રેહાના અને રેહાનાથી થોડે દૂર પાછળ ઉમા અને કવિતા ચિત્રમાં જોવા મળે છે। હવે અહીં આપણને કહેવામાં આવ્યું છે કે આ ચિત્ર જુઓ અને એની ઉપરથી પ્રશ્નોના જવાબ આપો। હવે એ પ્રશ્નોના જવાબ આપવા માટે આપણને કેટલાક અંતર આપ્યા છે અને આ અંતરમાંથી પસંદ કરી અને આપણે પ્રશ્નોના જવાબ છે આપવાના છે। અંતર કંઈક આ પ્રમાણે છે, 3 મીટર, 6 મીટર, 10 મીટર અને 15 મીટર। તો ચાલો મિત્રો, આપણે પ્રશ્નોના જવાબ જોઈએ। પ્રથમ સવાલ જોઈએ। પ્રથમ સવાલ છે, અરુધંતીથી રેહાના કેટલી દૂર છે? હવે સૌપ્રથમ આપણે અહીં ચિત્રમાં જોઈ શકીએ છીએ અરુધંતી અને રેહાના બંનેને। હવે આ બંને વચ્ચે ખૂબ થોડું અંતર છે, એટલે ઉપર જે અંતર આપ્યા છે એમાંથી થોડું અંતર એટલે કે 3 મીટર સૌથી ઓછું અંતર છે, તો આપણે જવાબમાં એ લેશું। એટલે આપણે અહીં લખી શકીએ કે અરુધંતીથી રેહાના 3 મીટર દૂર છે। હવે બીજો સવાલ, કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે? હવે કવિતા અને ઉમા સૌથી છેલ્લે છે અને રેહાના વચ્ચે છે, એ બંને વચ્ચે અંતર જોતાં એવું લાગે છે કે જેટલું અરુધંતી અને રેહાના વચ્ચે અંતર હતું એનાથી ડબલ રેહાના અને ઉમા કવિતા વચ્ચે અંતર છે, એટલે કે 3 ના ડબલ કેટલા થાય? 6 મીટર। એટલે કે એવું લાગે છે કે કવિતા અને ઉમાથી રેહાના 6 મીટર જેટલી આગળ છે, એટલે અહીં જવાબમાં આપણે લખશું 6 મીટર। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, અહીં ત્રીજો પ્રશ્ન કરવામાં આવ્યો છે, કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર છે? હવે અહીં તમે જોઈ શકો છો કે અંતિમ બિંદુથી અરુધંતી છે 6 મીટર દૂર છે, અરુધંતીથી રેહાના 3 મીટર દૂર છે અને રેહાનાથી કવિતા અને ઉમા 6 મીટર દૂર છે। હવે આપણે આ બધાનો સરવાળો કરી લઈએ, 6 વત્તા 3 9, 9 વત્તા 6 15, એટલે કે આપણે કહી શકીએ કે કવિતા અને ઉમા અંતિમ રેખાથી 15 મીટર જેટલા દૂર છે। વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ। અહીં પૂછવામાં આવ્યું છે કે શું તમે 1500 મીટર અને 3000 મીટરની દોડ વિશે સાંભળ્યું છે? તમને યાદ છે 1000 મીટર એટલે 1 કિલોમીટર? તો મિત્રો, આ આપણે આગળ જોઈ ગયા કે 1000 મીટર એટલે 1 કિલોમીટર, તો 500 મીટર એટલે 1/2 કિલોમીટર। હવે 1000ના અડધા કેટલા થાય? તો કે 500, તો 1 કિલોમીટરના અડધા કેટલા થાય? તો કે 1/2 કિલોમીટર, તો કે 1000ના અડધા કરી નાખીએ, 1000 મીટરના અડધા એટલે 500 મીટર, તો કિલોમીટર પણ કેટલા થઈ જાય? 1/2, એટલે કહી શકાય 500 મીટર એટલે 1/2 કિલોમીટર। આ તમારે યાદ રાખવાનું છે। હવે અહીં આપણને જે સવાલ કરવામાં આવ્યો છે કે શું તમે 1500 મીટર અને 3000 મીટરની દોડ વિશે સાંભળ્યું છે? તો હા, આવી દોડ જે છે એ ઓલિમ્પિકમાં ખાસ કરીને જોવા મળે છે, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આવી દોડનું આયોજન થતું હોય છે। તમારી સ્કૂલમાં તમારી માટે 100 મીટર, 200 મીટર, 400 મીટર જેવી દોડનું આયોજન થતું હોય છે, જ્યારે રાષ્ટ્રીય સ્તરે, આંતરરાષ્ટ્રીય સ્તરે અને ઓલિમ્પિકમાં આવી 1500 મીટર, 3000 મીટરની દોડનું આયોજન થતું હોય છે। અહીં તમે ચિત્રો જોઈ શકો છો, નાના બાળકો છે એની જે દોડ જે લગાવે છે ટ્રેક પર એનું ચિત્ર આપેલું છે,
જે ઓલિમ્પિકમાં જે દોડ લગાવે છે એ લોકોનું ચિત્ર આપ્યું છે, અને નીચે તમને ટ્રેકનું ચિત્ર આપ્યું છે કે જ્યાં દોડવીરો દોડતા હોય છે એ ટ્રેક કેવા પ્રકારનો હોય છે એનું ચિત્ર તમને આપવામાં આવ્યું છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં સવાલ કરવામાં આવ્યો છે 1500 મીટરની દોડમાં લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે છે, એટલે કે તમારે 1500 મીટરને કિલોમીટરમાં ફેરવવાના છે. તો એના માટે સૌ પ્રથમ આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. હવે તો 1500 મીટર બરાબર કેટલા કિલોમીટર? તો 1500 છે એના આપણે બે ભાગ કરીએ, 1000 વત્તા 500. એટલે તમે તરત કહી શકશો કે 1000 એટલે કે 1 કિલોમીટર, અને બીજા 500 એટલે બીજો 1.5 કિલોમીટર. હવે આ બંનેને આપણે ભેગા કરીએ તો 1.5 કિલોમીટર, એટલે કે 1 કિલોમીટર અને 500 મીટર. એટલે આપણે અહીં જવાબમાં કહી શકીએ કે 1500 મીટર એટલે 1.5 કિલોમીટર. એટલે કે કહી શકાય કે 1500 મીટરની દોડમાં લોકો 1.5 કિલોમીટર દોડે છે. ત્યારબાદ બીજો સવાલ કરવામાં આવ્યો છે કે 3000 મીટરની દોડમાં લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે છે. તો તમે તરત જવાબ આપી શકશો કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર, તો 3000 મીટર બરાબર 3 કિલોમીટર. એટલે કે કહી શકાય કે 3000 મીટરની દોડમાં લોકો 3 કિલોમીટર દોડે છે. હવે તમને એમ પૂછવામાં આવ્યું હોય કે 4000 મીટરની દોડમાં લોકો કેટલું દોડે, તો તમે તરત જવાબ આપી શકશો હવે કે 4000 મીટરની દોડમાં લોકો 4 કિલોમીટર દોડે છે. તો મિત્રો, આવા અલગ અલગ મીટરમાં માપ લઈ અને પછી એને તમે કિલોમીટરમાં ફેરવવાનો પ્રયત્ન કરજો. આવી પ્રવૃત્તિ તમે ઘરે તમારી નોટબુકમાં કરજો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં તમને પૂછવામાં આવ્યું છે કે શું તમે લાંબા અંતરની દોડ વિશે સાંભળ્યું છે, જેમાં લોકોને અંદાજે 40 કિલોમીટર દોડવાનું હોય છે? તો આપણે કહી શકીએ કે હા, લાંબા અંતરની દોડ વિશે સાંભળ્યું છે, ખાસ કરીને મેરોથોન. તમે મેરોથોન દોડ વિશે સાંભળ્યું હશે, જેમાં લોકો રસ્તા ઉપર એકસાથે ઘણા બધા લોકો છે દોડતા હોય છે. તો આ જે દોડ છે એને મેરોથોન દોડ કહેવામાં આવે છે. હવે અહીં લખ્યું જ છે, જો મેરોથોનમાં લોકો રસ્તા ઉપર દોડવાનું હોય છે, એકસાથે ઘણા બધા લોકો મેરોથોનમાં ભાગ લેતા હોય છે, ને આ પ્રકારની જે દોડ છે એમાં સૌથી વધારે દોડવાનું હોય છે, જેમાં 40 કિલોમીટર જેટલું દોડવાનું હોય છે. અહીં સ્ક્રીન પર તમે ચિત્ર જોઈ શકો છો, એ મેરોથોન દોડના છે, જેમાં એકસાથે ઘણા બધા લોકો રસ્તા ઉપર દોડે છે. આ દોડમાં જે વ્યક્તિ સૌ પ્રથમ ઓછા સમયમાં 40 કિલોમીટર જેટલું અંતર કાપી નાખે એ વિજેતા બને છે. હવે અહીં હું તમને એક પ્રશ્ન આપું છું, 40 કિલોમીટરને તમારે મીટરમાં ફેરવવાનું છે, 40 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? આનો જવાબ તમારે જાતે ગોતવાનો છે અને તમારી નોટમાં એ લખવાનો છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, 1000 મીટર બરાબર 1 કિલોમીટર, અને 500 મીટર એટલે 1.5 કિલોમીટર. વિદ્યાર્થી મિત્રો, આ તમારે યાદ રાખવાનું છે, આ લખી અને પાકું કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આનો ઉપયોગ કરી અને કેટલીક ખાલી જગ્યાઓ છે પૂરવાની છે, તો ચાલો આપણે ખાલી જગ્યા પૂરીએ. પહેલી ખાલી જગ્યા છે 8 મીટર 25 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. હવે અહીં 8 મીટર અને 25 સેન્ટીમીટર છે એને બરાબર કેટલા સેન્ટીમીટર થાય એમ તમને પૂછવામાં આવ્યું છે. તો 25 તો સેન્ટીમીટરમાં જ છે, પણ 8 છે મીટરમાં છે, તો આપણે પહેલાં 8ને સેન્ટીમીટરમાં ફેરવશું. 8 મીટર એટલે આપણે એને 800 સેન્ટીમીટર કહેશું, એટલે 800 સેન્ટીમીટર વત્તા 25 સેન્ટીમીટર, એટલે આપણે લખી શકીએ 800 વત્તા 25, એટલે કે 825 સેન્ટીમીટર. એટલે પ્રથમ ખાલી જગ્યામાં આવશે 825 સેન્ટીમીટર. બીજી ખાલી જગ્યા આપી છે 463 સેન્ટીમીટર. હવે 463 સેન્ટીમીટર છે એ બરાબર ખાલી જગ્યા મીટર અને ખાલી જગ્યા સેન્ટીમીટર. તો તમે શું કરી શકો, હવે 463 સેમી છે એને આપણે મીટર અને સેન્ટીમીટર બંનેમાં લખવાના છે. તો એને આપણે પહેલાં બે ભાગ કરીએ, 400 વત્તા 63. હવે 400 સેમી એટલે એને આપણે કહેશું 4 મીટર, એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે 4 મીટર, અને પછી વધ્યા 63 સેમી, તો આપણે બીજી ખાલી જગ્યામાં લખશું 63 સેન્ટીમીટર, એટલે જવાબ આવશે 4 મીટર અને 63 સેન્ટીમીટર. ત્રીજી ખાલી જગ્યા લઈએ,
ત્રીજી ખાલી જગ્યામાં કહ્યું છે કે 7 મીટર અને 50 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા સેમી. હવે અહીં આપણે 7 મીટર અને 50 સેમીને સેન્ટીમીટરમાં ફેરવવાના છે. 7 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? તો કે 7 મીટર એટલે 700 સેન્ટીમીટર વત્તા એમાં આપણે 50 ઉમેરશું એટલે કે 750 સેન્ટીમીટર, એટલે જવાબ આવશે 750 સેન્ટીમીટર. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા જોઈએ. ચોથી ખાલી જગ્યામાં કહ્યું છે 5600 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. હવે 5600 સેન્ટીમીટર છે એને મીટરમાં ફેરવવાના છે એટલે આપણે કહી શકીએ કે 56 મીટર એનો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો, જોડકા જોડો એવો એક પ્રશ્ન તમને સ્ક્રીન પર આપવામાં આવ્યો છે. અહીં અ વિભાગમાં સેન્ટીમીટરમાં માપ આપ્યું છે અને બ વિભાગમાં મીટરમાં માપ આપ્યું છે. તમારે અ વિભાગમાંથી બ વિભાગમાં સાચો જવાબ ગોતી અને જોડકા જોડવાના છે. આ પ્રવૃત્તિ તમારે તમારી નોટબુકમાં કરવાની છે. જોડકા જોડ્યા બાદ વિદ્યાર્થી મિત્રો અહીં તમને જવાબ આપી દેવામાં આવ્યા છે. તમારી નોટબુકમાં તમારે ચેક કરી લેવાનું છે કે તમે જે જવાબ લખ્યા એ સાચા છે કે ખોટા. જો ખોટા હોય તો સુધારીને સાચા લખી લેવાના છે. અને આ રીતે બીજા જોડકાઓ બનાવી એની પ્રેક્ટિસ તમારે કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ. હવે પછીના વિડીયોમાં આપણે પ્રકરણ 2 લાંબુ અને ટૂંકું એમાં આગળ અભ્યાસ કરીશું. અંતરને લગતા કેટલાક દાખલા આપણે આ ચેપ્ટરમાં આગળ શીખીશું.